બાળગોળ ચૌધરી સમાજ દ્વારા દસમા સમૂહલગ્નનું આયોજન કરેલ છે. તેમાં 32 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડી રહી છે. ચોરીની વ્યવસ્થા કરેલ છે આ મંડપમાં. એક ચોરીમાં 2 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે. ટોટલ મેં 16 ચોરીઓનું આયોજન કરેલ છે. મારું નામ ચૌધરી વેલજીભાઈ વહલભાઈ છે. મારું ગામ પાટણ તાલુકાનું મણુ ગામ છે. વિકાસ ટ્રસ્ટની અંદર હું ઉપપ્રમુખનો હોદ્દો ધરાવું છું. આ મારી ચોરીની ટીમ છે કે અહીંયા અમે બેનર બધી વરપક્ષના, બીજા સામી વરપક્ષના છે અને કન્યા પક્ષના છેક પાછળ છે. અમારું આયોજન આ ટીમ કરી રહી છે. ચોરીનું કાલની પણ સંપૂર્ણ જવાબદારી અમારી છે ચોરીની. બારગોળ ચૌધરી સમાજ, બારગોળ ચૌધરી સમાજ સમિતિ દ્વારા અમે જે મહેનત કરીએ, મદદ કરીએ, કન્યાઓનું દાન કરીએ, એમાં પૂરટ લેખે અમે મામાટલું આલે હે, સોનાની ચુની આલે હે, ચોરીનો સિક્કો આલે હે, થાળી આલે હે, ગ્લાસ આલે હે, તિજોરી આપીએ, ભેટ લીધે તમામ વસ્તુઓ બોરામાં પેક કરી અને બહેનોને અમે ભેટ આપીએ. નોમણ દીવા સાથે, મામાટલા સાથે અમારી સમિતિ સમાજ આખો કામકાજ કરી રહ્યો છે. હળી મળીને કામકાજ કરે સમાજ આખું. Thank you.
બાર ગોળ ચૌધરી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા દસમો સંલગ્ન યોજનાનું આયોજન કરેલ છે. કંજા પક્ષના ઉતારા આ બાજુ છે, વરપક્ષના ઉતારા આ બાજુ છે. ચોરી નંબર 1 થી 116 છે. દરેક પોતપોતાની ચોરીઓમાં વ્યવસ્થિત આયોજનબદ્ધ ગોઠવી જાય એવી સૌને વિનંતી. અર્બુદા માત કી જય. દસમા સમૂહ લગ્નમાં 3200 વરઘડીઓ છે. આજ સુધીમાં 550 છોડીઓ. આ સમૂહ લગ્નમાં આ કુકસ મુકામે પરણીને ગઈ છે નિર્વિઘ્ને. અને આ લગભગ 20,000 પબ્લિક દર સાલ અમે જમાડીએ છીએ. અને બારગોળમાં એવી કૃપા છે ભગવાનની કે આજ સુધી નિર્વિઘ્ને દરેક સમૂહ લગ્ન પાર પડે. કોઈ એક્સિડન્ટ નહીં, કોઈ ભગવાનની હનુમાન દાદાની દયાથી બધું સુખ શાંતિથી પટે છે. We'll be right back.
માર સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ સરસ વ્યવસ્થા અને આખું સમાજના બધા લોકો જોડાઈ અને આ સમૂહ લગ્ન આયોજન કરતા હોય છે. મને આનંદ એ વાતનો છે કે છેલ્લા 10 વર્ષથી સમૂહ લગ્ન થાય છે પણ દર વખતે ભોજનદાતા અગાઉથી જ આગળના વર્ષથી જ લોકો નોંધાવી દે છે અને આખા સમગ્ર સમૂહ લગ્ન દરમિયાન લગભગ 25,000 લોકો એક જ રસોડે જમે છે અને એ બધો જ ખર્ચો ભોજનદાતા ઉપાડતા હોય છે. સાથે સાથે દર વખતે લગભગ 30 થી 35 અથવા તો 50 જેટલા વરઘડિયા એટલે કે એટલી કન્યાઓના સમૂહ લગ્ન એક જ જગ્યાએ અહીં થતા હોય છે. સમાજના બધા પ્રકારના લોકો અંદર ભાગ લેતા હોય છે અને એના કારણે સમાજમાં પણ એક સમરસતાનો ખૂબ વાતાવરણ સારું બને છે એટલે ખૂબ આનંદની વાત છે. સમૂહ લગ્નનો હેતુ બધા લોકોને ખર્ચો પણ ઘટે, સમય બચે એ માટેનો હોય છે અને સમૂહ લગ્નમાં જ્યારે બધા ભેગા થઈએ ત્યારે કોઈ ચોક્કસ પ્રકારનો સંદેશો પણ આપણે લઈને જઈએ કે આપણે આપણા ગામની અંદર સ્વચ્છતા જાળવીએ, વીજળી બચાવીએ, આ પણ એક દેશ સેવાનું કામ છે. સાથે સાથે સમૂહ લગ્ન દ્વારા આપણે એ પણ સંદેશો આપવા માગતા હોય છે સમાજના બધા લોકો કે ભાઈ સમાજમાં બિનજરૂરી ખર્ચાઓ ઘટે, દેખાદેખીના કારણે થતા ખોરચા ખર્ચાઓના કારણે ઘણા પરિવારોમાં આર્થિક સંકળામણ આવતી હોય છે એ ના આવે એટલા માટે બધા જ લોકો એક જ માંડવે બધા જ સમાજના વર્ગના લોકોના દીકરીના લગ્ન થાય તો એક સમરસતા અને એક એકરૂપતાનો ભાવ પેદા થતો હોય છે. તો આપણે પણ આની અંદરથી બધા સંકલ્પ કરીએ કે હવે બિનજરૂરી ખર્ચાઓ ટાળી અને આપણે દીકરીઓને સમૂહ લગ્ન પરણાવવાનો બધા સંકલ્પ લઈએ.
બારગોળ સમાજનો કુકસ મુકામે આ દસમો સમૂહ લગ્નોત્સવ થઈ રહ્યો હોય, એ સમૂહ લગ્નોત્સવમાં છેલ્લા 10 વર્ષથી એક જ ધારા સમૂહ લગ્ન નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે. આની અંદર આપણા ચૌધરી સમાજનું મેનુ એટલે કે શીરો, મગ, દાળભાત અને ફૂલવડી એની પેટર્ન જ છે. અને આ સમૂહ લગ્નને અમે બધા સાથે મળીને બારગોળ સમાજના તમામ કારોબારી સભ્યો અને બારગોળ સમાજના તમામ આગેવાનો સાથે મળીને આ સમૂહ લગ્ન નિર્વિઘ્ને માતાજીની કૃપાથી પરિપૂર્ણ કરીએ છીએ. સામાન્યમાં સામાન્ય માણસને ઉપયોગી કઈ રીતે થઈ શકાય આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. બારગોળ ચૌધરી સમાજ, બારગોળ ચૌધરી યુવક મંડળ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દરેક માણસ એનો લાભ લઈ શકે. આ વર્ષે લગભગ 32 વરઘડિયા છે અને 20-25 હજાર માણસ આ રસોડે જમતું હોય છે અને ખૂબ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે. સમૂહ લગ્નની અંદર સામાન્ય માણસને તકલીફ ના પડે એનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. જે સામાન્ય માણસને જે કરિયાવર આપવો પડતો હતો, જે દેજ આપવો પડતો હતો, એની અંદરથી મુક્તિ મળી અને દરેક સમાજના દાતા થકી એ વસ્તુ એમને આપવામાં આવે છે. અમારા આખા સમાજે છેલ્લા 10 વર્ષથી સમૂહ લગ્ન સમિતિ અને યુવક મંડળ તથા મોટા સમાજે આ કાર્યક્રમ કરતું હોય છે અને સમાજના દાતાઓ થકી આ કાર્યક્રમ કરવામાં આવે છે. Thank you.
દરેક પધારેલા મહેમાનો, નાના મોટા ભાઈઓ, તથા બેન દીકરીઓ, મારે વહાલા બચ્ચાઓને દરેક તે મારા અંતરાત્મા મારા ખુશીથી દિલપૂર્વક હું આશીર્વાદ ફરમાવું છું. મારો એ ધર્મ સાક્ષી સ્વાસ્થ્ય કલ્યાણ, સ્વાસ્થ્ય કલ્યાણ, સ્વાસ્થ્ય કલ્યાણ. ચૌધરી બારગોળ સમાજના દસમા સમૂહ લગ્નની અંદર બહુ સરસ માહોલ જામ્યો, અને માહોલની અંદર જે ભેટ સોગાદો જે પાનેતરથી મોઘો મોઘો પાનેતર આવ્યું, એ પાનેતરથી મોડી શેટી, પલંગ, તિજોરી, કબાટ, સોનાની ચૂની, વીંટી, નામણ દીવા સુધીના જે અનેક સંખ્યાબંધ વસ્તુઓ આપણા સમાજના દાતાશ્રીઓ તરફથી આ દીકરીઓને ભેટ આપવામાં આવતી હોય, અને એના કારણે લઈ અને સમાજમાં જે ગરીબ અને થોડા ગર્ભશ્રીમંત ના હોય એવા વ્યક્તિઓનો પણ આ સમૂહ લગ્નના કારણે બહુ મોટો ફાયદો થાય, અને પોતાની દીકરી અને દીકરાઓને સરસ રીતે એ લગ્નમાં જોડી અને આનંદ અનુભવ. અને ચૌધરી સમાજ બારગોળ સમાજનું આ એક મોટું ફંક્શન, કારણ કે સમાજના શ્રેષ્ઠીઓ આનો વિચાર કરી અને સરસ રીતે આનું ઊભું કરીને આ વાતાવરણ ઊભું કરવામાં આવે. 10 વર્ષ અગાઉ જ્યારે સમૂહ લગ્નની વિચાર આવેલો અને સમાજના બધા માણસો ભેગા થયેલા આગેવાનો, એ વખતે એવો વિચાર કરેલો કે ભાઈ સમાજમાં સેવાના માણસનું પણ પોતાની દીકરી અને સરસ પરણાવી શકે, એટલે એ વખતે બધાને વિચાર કરી અને એક સમૂહ લગ્ન આપણે કરવાનું નક્કી કરેલું. એ વખતે સમય એવો હતો કે દરેક ગામના આગેવાનો એવું નક્કી કરેલું કે ભાઈ આપણે કોઈ પણ ફાળો કરવો હોય તો દરેકે પોતાને સ્વયંભૂ ગાડી લઈને પોતાના કોઈ પણ સમાજમાં ખર્ચો કર્યા સિવાય ગામે ગામ ફાળો કરેલો. એ વખતે લગભગ 60 થી 65 લાખ રૂપિયા આપણે ફાળો કરેલો, અને 65 લાખ રૂપિયા એ વખતે આપણે ભેગા કરી અને એની ફિક્સ ડિપોઝિટ કરીને આપણે બેંકમાં મૂકેલી. એ સમયે આપણે એમાંથી પણ પૈસા વાપરેલા નહીં, અને સમાજમાંથી દાતા ઊભા કરી અને ભેટ સોગાદ લઈ અને દીકરીઓને મળે એવી આપણે સૌ વ્યવસ્થા કરેલી, અને સેવાડાના માનવીને પોતાનો કુરિવાજમાંથી દૂર કરી અને ઓછા ખર્ચે પોતાનું બાળકો દીકરી પરણાવવા માટેની આ વ્યવસ્થા કરેલી, અને કુરિવાજોમાં બંધ હોય અને સમાજમાં એક સમાજમાં એક આપણો એક સરસ રૂઢિ પ્રમાણે લગ્ન થાય એવી અમારી દરેકે આમાં ભાગ લઈ અને દરેકે આગેવાન આમાં રસ લઈ અને જે કામ કર્યું એ બદલ એમનો પણ હું આભાર માનું છું. મારી સાથે અત્યારે ઉપસ્થિત છે બાહુભાઈ ચૌધરી, જેમનું મૂળ વતન દેલા છે, અત્યારે નિવાસ એમનો મહેસાણા સ્થાને છે, અને પાછલા 10 વર્ષથી બારગોળ ચૌધરી સમાજ વતી સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ જે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે એમાં સંપૂર્ણ મંડપની, રસોડા વિભાગની, ચોરી વિભાગની સંપૂર્ણ જવાબદારી એ બહુ સરાહનીય કરી રહ્યા છે, અને એમનું જે કામકાજ છે એ ખરેખર સમાજ માટે બહુ અદ્ભુત કામ થઈ રહ્યું છે, એનો અમે આજે એમનો વખાણ કરીએ છીએ. મારું નામ બાહુભાઈ ચૌધરી, ગામ મારું દેલા, હાલ હું મહેસાણા રહું છું. મારા મંડપનું નામ છે રાજેશ્વરી મંડપ ડેકોરેશન. ઘણા છેલ્લા 30 વર્ષનો મારો અનુભવ છે, અને મોટા સમૂહ લગ્ન સિવાય મેં કામ, મોટા સમૂહ લગ્ન કામ કરીએ, કોઈ પ્રતિષ્ઠા હોય, સમૂહ લગ્ન હોય, મોટો સારો એવો સુંદર એવો કામ કરીને પાર્ટને સંતોષ કરીએ કામ આપીએ છીએ.